વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આપણે છેલ્લા લેક્ચરમાં યોગગણ અને ક્ષેત્રના આધારે જે વ્યવહારિક પ્રશ્ન છે એના ફોર્મ્યુલા જોયા હતા, બરાબર? જ્યારે બે ગણ આવેલા હોય ત્યારે યોગગણનો ફોર્મ્યુલા, અને જ્યારે ત્રણ ગણ આવેલા હોય ત્યારે યોગગણ એનો ફોર્મ્યુલા, એના ઘટકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોયેલું હતું. ચલો આપણે એના આધારે દાખલા ઉપર ભણશું, જોઈએ કેવી રીતે દાખલાઓ આપેલા છે. ચલો કુટ પ્રશ્ન કરશું. શબ્દ સ્વરૂપે જે આપેલા હોય, વ્યવહારિકમાં ઉપયોગ થતા હોય, વ્યવહારિક જીવનમાં ઉપયોગ થતા હોય એવા શબ્દ સ્વરૂપે ગાણિતિક સ્વરૂપમાં આપણે ફેરવી નાખીએ, બરાબર? તો આપણે ઇઝીલી દાખલાઓ સોલ્વ કરી શકીએ. આપણે જો ઘાસો એક એક કટકો વાંચશો અને એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવતા જશું, બરાબર? ચલો જો શું એવું છે, x યોગ y માં એક્ઝામ્પલ નંબર 23 છે, x યોગ y માં 50 ઘટકો છે. આપણે ઘટકોની સંખ્યા લખવા માટે આપણે ખબર છે કે આપણે n ઓફ લખીએ છીએ, બરાબર? તો અહીંયા x યોગ y માં કેટલા ઘટક છે? 50 ઘટક છે. અને અહીંયા હું લખીશું n x યોગ y ના ઘટકોની સંખ્યા કેટલી છે? 50 છે. એવું રકમ આપી દેલું છે કે x યોગ y માં ઘટકો કેટલા આવેલા છે? 50 આવેલા છે. તો હું આ રીતે લખી શકું, બરાબર? ચલો પછી શું આવ્યું છે, x માં 28 ઘટકો છે. 28 ઘટકો કેમાં છે? x માં. તો x ના ઘટકોની સંખ્યા કેટલી છે? 28 છે. ચલો પછી y માં 32 ઘટકો હોય, y માં કેટલા ઘટકો આવેલા છે? 32 ઘટકો. તો y ના ઘટકોની સંખ્યા કેટલી છે? 32 આવેલી છે. હવે શું કીધું, ઘટકો હોય તેવા બે ગણ x અને y આપેલા છે, તો x છેદ y માં કેટલા ઘટકો હશે? તો આપણે શોધવાનું શું છે, તો કે x છેદ y માં આવેલા ઘટકોની સંખ્યા શોધવાનું છે. જો એક એક ઘટકો વાંચતી ગઈ અને એને ગાણિતિક સ્વરૂપમાં મેં ફેરવી દીધું, x યોગ y ના ઘટકોની સંખ્યા આપેલી છે, x ના ઘટકોની સંખ્યા આપેલી છે, y ની છે, અને છેદ ગણની શોધવાની છે. તો છેદ ગણની શોધવાની છે, આટલી વસ્તુ મને આપેલી છે, તો આનો ફોર્મ્યુલા મારી પાસે છે. જો કોણ ફોર્મ્યુલા છે મારી પાસે, x યોગ y ના ઘટકોની સંખ્યાનું સૂત્ર મારી પાસે છે. એમાં બધી વસ્તુઓ આપેલી છે, કઈ શોધવાની છે એના પરથી આપણે જોઈએ કે આપણે શું મળે. ચલો આપણી પાસે સૂત્ર શું છે યોગ ગણનું, યોગગણના ઘટકોની સંખ્યા જોતી હોય તો એના માટે ફોર્મ્યુલા છે n ઓફ x, એટલે કે જે બે ગણ આપેલા હોય એમાં પહેલો ગણ પ્લસ બીજો ગણ, અને જે બે વખત ભાગરૂપે ઉઠ્યો છે એટલે કે છેદ ગણને બાદબાકી કરવાની. જો તમે યોગગણ ફોર્મ્યુલા ત્યાં a અને b હતો, તો n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. અહીંયા a અને b ની જગ્યાએ x અને y આવ્યું છે, તો ફોર્મ્યુલા તો એ જ બનવાનું છે, બરાબર? હવે પ્રશ્ન છે કે આપણે બે ટોપિક જોયા હતા લાસ્ટ લેક્ચરમાં, કે a અને b નો છેદગણ ખાલી ગણ હોય તો અને ખાલી ગણ ન હોય તો. તો અહીંયા કયું ફોર્મ્યુલા લેવું, ખાલી ગણ વાળું લેવું કે ખાલી ગણ વગરનું લેવું? તો અહીંયા જે રકમ તમને આપેલી રહેશે એ ખાલી ગણ વગરની જ હશે. બંને પરસ્પર ગણ અલગ ગણ હોય એની એકય રકમ નહીં, બંને a ગણ અને b ગણ છેદતા જ હશે. તો a ગણ અને b ગણ છેદતા હોય તો આ ફોર્મ્યુલા આવે આપણે ખબર છે, બરાબર? ધ્યાન રાખજો, કોઈ પણ રકમ આપી દેશે કુલ પ્રશ્નમાં, એમાં a ગણ અને b ગણ કોઈ પણ બે ગણ હોય કે ત્રણ ગણ, બધા ગણ એકબીજામાં છેદતા જ હશે. જો છેદતા નહીં હોય તો ઉપર રકમમાં ક્લિયર કરેલું હશે, બરાબર? એટલે ખાસ વાત સમજો કે કોઈ પણ અહીંયા ફોર્મ્યુલા ક્યુ લખું, અલગ ગણ વાળું લખું કે છેદ ગણ વાળું લખું? તો અહીંયા છેદ ગણ વાળું લખવાનું છે, કારણ કે બધા ગણ જેટલા પણ આપેલા હશે બધા એકબીજાને છેદતા હશે, બરાબર? ચલો તો યોગગણનું ફોર્મ્યુલા લખો. હવે આપણી પાસે જે ડેટા છે એ તમે લખી નાખો, બરાબર? યોગગણની સંખ્યા કેટલી છે ઘટકોની? 50. x ની કેટલી છે? 28. પ્લસ y ની કેટલી છે? 32. અને શોધવાનું શું છે મારે, તો કે n ઓફ x છેદ y. ચલો આને હું કરતા બતાવું. અત્યારે મારી પાસે કેટલા વધારે, 50 28 ને 32 કેટલા થશે? 60 માઇનસ n ઓફ x છેદ y. જો હવે મારે શોધવાનું છે તો આને કરતા બનાવીશ, કરતા બનાવો એટલે આ સાઈડ આવશે બરાબરની, માઇનસ હશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે n ઓફ x છેદ y આ સાઈડ એવું છે, પ્લસ થઈ ગયા 60 ના 60, અને 50 બરાબરની પેલી સાઈડ ગયું એટલે માઇનસ થઈ ગયા. 60 માઇનસ 50 થશે તો 10 વધશે, એ
માં શું હતું x અને y માં કેટલા ઘટકો હશે તો અહીંયા x અને y ના છેદના ઘટકોની સંખ્યા કેટલી મળી 10 મળી તો આ રીતે જો તમને ફોર્મ્યુલા સાચું આવડતું હશે જો ફોર્મ્યુલા ખોટું તો જવાબ પણ ખોટો બરાબર અને સાચું ફોર્મ્યુલા યાદ રાખી અને તમે બધા જ ડેટા જે આપેલો છે એમાં મૂકશો એટલે તમને જવાબ મળી જશે ચલો પછીનો દાખલો છે Yeah.
चलो सरवाळो बाद बाकी जे पण थतो हो ये करिए अने शोधवानो छे ने करता बनाविए चलो 20 ना 20 12 माथी 4 जाय तो केटला बनशे 8 बराबर अने प्लस एनो पी आ 8 ने अहीया લઈ આવો એટલે કરતા બની જશે चलो आने करता बनाविए एनो पी आने करता बने हो ત્યાં ત્યાં જ રહેવું છે 8 ને બરાબર ની આ સે લઈ આવો તો શું થશે 20 - 8 એટલે કે 12 એવા શિક્ષકો છે જે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ભણાવે છે બરાબર હજુ સમજજો જે ડેટા આપ્યો છે રકમ એને એક એક લખો શોધવાનું છે એ પ્રમાણે જે સૂત્રનો ઉપયોગ થતો અહીં યોગગણ આપેલું છે તો યોગગણના સૂત્રનો ઉપયોગ થાય છે બરાબર તો સૂત્ર મૂકી જે ડેટા આપેલો છે આપણે એના મૂકીએ આ કરતા બનાવેલું છે કે અહીંયા નથી લઈ આવ્યો બરાબર ત્યાં ક્યાં છે 8 ને આ સેલ લઈ આવ્યો અને 20 માંથી 8 જાય તો શું બન્યા 12 તો 12 શિક્ષકો એવા છે જે ભૌતિક વિજ્ઞાન ભણાવે છે અને શબ્દ સ્વરૂપે પણ અહીં લખી શકો છો 12 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવે છે ચલો સમજાઈ ગયું તો આ રીતે કોઈ પણ વ્યવહારિક જીવનના દાખલાઓ આપેલા હોય તમે એમાં યોગગણ અને છેદગણના જે ઘટકોની સંખ્યા શોધવા માટેના સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આગળ વધી શકો છો ઓકે ચલો પછી આગળનો એક્ઝામ્પલ છે ચલો પછીનો એક્ઝામ્પલ 25 નું છે જો રકમમાં સ્વયં પણ આપણે ડેટા લખીએ 35 વિદ્યાર્થીઓના વર્ગમાં એક વર્ગ છે ક્લાસરૂમ 35 વિદ્યાર્થીઓ છે તે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ની ક્રિકેટ રમવું ગમે છે 35 વર્ગના વિદ્યાર્થીમાં 24 એવા છે જેને ક્રિકેટ રમવું ગમે છે 16 ની ફૂટબોલ રમવું ગમે છે ચલો બે ગણાય પાછે ક્રિકેટ અને ફૂટબોલ તો આપણે પહેલા ધારો કે ક્રિકેટ રમનાર વિદ્યાર્થીઓનો ગણ એને આપણે શું નામ આપશું ક્રિકેટને સી કોર્ટી બરાબર ચલો પછી શું છે ફૂટબોલ બીજી રમત છે ફૂટબોલ તો ફૂટબોલ રમનાર વિદ્યાર્થીઓનો ગણ જેને આપણે શું નામ આપશું એફ છે ચલો બે ગણ છે એમને ધારી લીધા ક્રિકેટને સી નામ આપો અને ફૂટબોલને એફ ચલો 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ની ક્રિકેટ રમવું ગમે છે 24 ની ક્રિકેટ રમવું ગમે છે એટલે એનો સી ક્રિકેટ રમનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 24 પછી 16 ને ફૂટબોલ રમવું ગમે છે તો હું ફૂટબોલ રમનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી લખીશ 16 હવે આગળ જોઈએ દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી કેટલી રમત છે ક્રિકેટ અને ફૂટબોલ બે રમતોમાંથી ઓછામાં ઓછી અહીંયા શબ્દ જોજો ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે ઓછામાં ઓછી એક રમત બરાબર છે ઓછામાં ઓછી એક રમત રમવી અને 35 જે વિદ્યાર્થીઓનો વર્ગ છે એમાં એકય વિદ્યાર્થી એવો નથી કે જે એકય રમત રમતા નથી બધા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી એક રમત તો રમે જ છે કોક એક રમત રમતો હશે કોક બે રમત રમતો હશે પણ એવો એકય વિદ્યાર્થી નથી કે જે એક પણ રમત રમતો ના હોય એવું કેના પરથી કહી શકાય ઓછામાં ઓછી એક રમત રમે એવું અહીંયા કીધું છે રકમમાં કે ઓછામાં ઓછી એક મેં તમને કીધું તો ઓછામાં ઓછીનો મીનિંગ શું થાય થી વધુ એટલે એક રમત રમે છે એટલે એકથી વધુ રમત રમે છે બધા વિદ્યાર્થીઓ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ એકથી વધુ રમત રમે છે કોઈ વિદ્યાર્થી એવો નથી કે જે એક પણ રમત રમતો ના હોય એનો મીનિંગ થાય કે બધા વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક રમે જ છે એટલે એમાં આવશે યોગગણમાં આવશે કોઈ ક્રિકેટ અને ફૂટબોલને ભેગું કરીએ એવા બધા વિદ્યાર્થીઓ છે જો અહીંયા આ જે કહેવામાં આવે છે કે ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે તો એના પરથી કહી શકાય કે 35 ને 35 વિદ્યાર્થીઓ ક્રિકેટ પણ રમે છે ફૂટબોલ પણ રમે છે બંને રમત ભેગી રમે છે બરાબર અને બંને ભેગું કરવું હોય તો એ શું છે આપણું યોગ એ તેના પરથી કહીશું ઓછામાં ઓછી એક રમત રમે છે બરાબર બધા જ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી એક રમત રમે છે એટલે એકે વિદ્યાર્થીઓ નથી કે જે એક પણ રમત ના રમતો હોય કોઈક
કોક ક્રિકેટ રમે છે, કોક ફૂટબોલ રમે છે, કોક બે રમત રમે છે, બરાબર છે? બધાને ભેગું કરવું છે, તો એ શેમાં આવે? યોગગણ, બરાબર. પછી જોઈએ કે પસંદ કરે છે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? ક્રિકેટ અને એટલે શું? છેદગણ, બરાબર. ક્રિકેટ અને ફૂટબોલ બંને રમતા હોય એટલે કે સી છેદ એફ, એવું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે છે? બરાબર. અહીંયા જો 35 વિદ્યાર્થીઓ છે, હું યોગગણ ના કરી શકું, પણ મેં કેમ કીધું, કારણ કે ઓછામાં એક શરત આવી છે કે ઓછામાં ઓછો એક રમત તો બધા વિદ્યાર્થી રમે છે, કોઈ વિદ્યાર્થી એ બાકી નથી રમત રમવામાં, બરાબર. બધા વિદ્યાર્થીઓ રમે છે, બધા આવે ભેગા રમે છે, કોઈ એક રમત રમે, કોઈ બે રમત રમે છે, તો એના માટે મેં યોગગણ અહીંયા લીધેલું છે. યોગગણની સંખ્યા કેટલી છે? 35 આપેલી છે, બરાબર. પછી શોધવાનું શું કીધું? ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે? ક્રિકેટ અને છે તો શું આવે? છેદગણ, અથવા હોય તો શું આવે? યોગગણ. તો ક્રિકેટ અને ફૂટબોલ બંને અને કીધું છે, એનો છેદગણની ઘટકોની સંખ્યા શોધવાની છે. ચલો આપણી પાસે ફોર્મ્યુલા તો છે જ, કોનો? યોગગણ. સી યોગ એકના ઘટકોની સંખ્યા બરાબર એન ઓફ સી પ્લસ એન ઓફ એ માઇનસ એન ઓફ સી છેદ એ. ચલો શું આપ્યું આપણે? યોગગણ આપ્યું છે. હા, 35 ઘટકો આવ્યા છે. એના સી ના કેટલા ઘટકો? 24 ઘટકો. એફ ના કેટલા ઘટકો છે? 16 ઘટકો છે. અને છેદગણ આપણે એના ઘટકોની સંખ્યા શોધવાની છે. ચલો 35 ના 35, 30 ને 40 કેટલા થશે? 24 ને 16, 40 માઇનસ એન ઓફ સી છેદ એફ. ચલો આ મારે શોધવાનું છે, માઇનસ છે બરાબર ની આ સાઈડ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. 40 ના 40 અને 35 આ સાઈડ આવશે એટલે માઇનસ. 40 માં 35 જશે એટલે 5. તો 5 વિદ્યાર્થીઓ એવા છે જે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું પસંદ કરે છે. અહીંયા 5 વિદ્યાર્થીઓ કેવા છે? જે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું પસંદ કરે છે. તો અહીંયા શબ્દોમાં હું શું લખીશ? 5 વિદ્યાર્થીઓ ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું પસંદ કરે છે. આ રીતે તમે કોઈ પણ વ્યવહારિક પ્રશ્નને સોલ્વ કરી શકો છો, બરાબર છે? પણ ધ્યાન રાખવાનું એક શબ્દ છૂટી ના જવો જોઈએ. અહીંયા એમ કીધું છે ઓછામાં ઓછું એક રમત રમે છે. હવે ધારો કે 5 વિદ્યાર્થી છે, એમાં એક વિદ્યાર્થી એવો હોય કે જે એક પણ રમત રમતો નથી, તો આ શબ્દ આપણે વૈધો નાખ્યો. એ વિદ્યાર્થીઓ પણ ઓછામાં ઓછી એક રમત તો રમવો જોઈએ, એટલે કે બધા 5-5 વિદ્યાર્થી કે 35 વિદ્યાર્થી, બધા વિદ્યાર્થીઓ એક રમત તો રમવા જ જોઈએ, તો જ હું યોગગણ બરાબર 35 રહી શકું, નહીંતર રહી શકાય નહીં. એટલે આવી વસ્તુઓ ધ્યાનમાં રાખવી, બરાબર છે? ચલો પછીનો એક્ઝામ્પલ છે. સાર્વત્રિક ગણ કેસો, બરાબર, ટોટલ કુલ આંકડો કેસો વિદ્યાર્થીઓનો.
પછી જોઈએ એમાંથી કે 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીવે છે એટલે આપણે શું આપ્યું છે n of apple એટલે કે એપલ પીતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી 100 પછી 150 વિદ્યાર્થી નારંગીનો રસ પીવે છે તો ઓરેન્જ ઓરેન્જ પીનાર જે વિદ્યાર્થી રસ પીવે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 150 પછી શું કીધું છે જો અને 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે જો અહીંયા તેમજ કીધું છે અને નથી ભાઈ પણ કીધું તો તેમજ ને એટલે કે પાછું કીધું કે બંનેનો એટલે જો સફરજન પણ આવી જતા હોય નારંગી પણ આવી જતા હોય બંનેનો રસ પીવે એટલે શું થયું છેદગમ બરાબર એટલે કે માં એપલ અને ઓરેન્જ બંને એટલે શું છેદગમ કાં તો અને એક હોય તો છેદગમ લખી શકીએ ને અહીંયા ક્લિયર કીધું છે કે બંનેનો રસ પીવે છેદગણ ઓ એની સંખ્યા કેટલી આવી છે 75 ચલો તો શોધવાનું શું છે પીવે છે તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણ રસ નથી પીતા બરાબર 400 વિદ્યાર્થીઓ ટોટલ છે એ 400 વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓ એવા પણ હશે જે સફરજનનો રસ પણ નથી પીતા અને નારંગીનો રસ પણ નથી પીતા તો એવા વિદ્યાર્થીઓ કેટલા છે એ શોધવાનું છે બરાબર હજુ એક વાર રિપીટ કરી દઉં આને આપણે યોગણ આવી છે કે કારણ કે અહીંયા કીધું છે શોધવાનું શું છે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી એટલે કે એવા અમુક વિદ્યાર્થીઓ હશે જે સફરજન પણ નથી સફરજનનો રસ પણ નથી પીતા અને નારંગીનો રસ પણ નથી પીતા સિમ્પલ અને સરળ તમને કહી દઉં બિના કૃતિમાં આપણા 400 વિદ્યાર્થી છે જેને આપણે યુપીએસ બરાબર છે એમાં એપલનો રસ પીતા હોય એવું આપણે એ ગણ છે ઓરેન્જનો રસ પીતા હોય એવા આપણે ઓ ગણ લીધો છે તો અહીંયા એપલનો રસ પીતા હોય વિદ્યાર્થી કેટલા છે ટોટલ 100 એટલે કે આપણે અહીંયા 100 આપેલું છે ઓરેન્જનો રસ પીતા હોય એવા કેટલા છે 150 બંનેનો રસ પીતા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે 75 તો અમુક વિદ્યાર્થીઓ અહીંયા પણ આવશે કે જે એપલ અને ઓરેન્જનો રસ પીતા નથી તો મારે એ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી છે તો પહેલા હું યોગણ શોધી લઉં એ અને ઓ અથવા ઓરેન્જ અથવા એપલનો રસ પીતા હોય યોગણ શોધી લઉં પછી ને 400 માંથી બાદ કરી નાખું તો બહારના ઘટકો મળી જશે કે નહીં હજુ એક વાર રિપીટ કરું છું ટોટલ સાર્વત્રિક ગણ એટલે કે વિદ્યાર્થીઓનો વર્ગમાં એક શાળાના વર્ગમાં નહીં પણ આખી શાળામાં 400 વિદ્યાર્થી છે એ 400 વિદ્યાર્થીમાંથી 100 વિદ્યાર્થી એપલનો રસ પીવે છે 150 વિદ્યાર્થી ઓરેન્જનો રસ પીવે છે જો આ 75 છે 100 માં પણ આવી જાય અને આ 75 છે 150 માં પણ આવી જાય બરાબર એટલે આ 100 છે એ આખા એ ની સંખ્યા છે અને આ 150 છે આખા ઓ ની સંખ્યા છે અને આ 75 એવા છે કે ખાલી એ અને ઓ જ આવે બરાબર એટલે કે સફરજન અને નારંગી જ આવે બંને આવે સામાન્ય ઘટકો 75 છે 100 માંથી 75 અને 150 માંથી 75 સામાન્ય ઘટકો છે બાકી બધા ખાલી સફરજન વાળા અને બાકી બધા ખાલી ઓરેન્જ વાળા છે બરાબર છે તો હવે આપણે 12 ના ઘટકો શોધવાના છે એમ કીધું કે એક પણ રસ પીતા નથી એટલે કે સફરજન અને ઓરંગી એક ઓરેન્જ એટલે કે નારંગી એક પણ રસ ના પીતા હોય એના એટલે 12 ના ઘટકો શોધવાના છે તો ટોટલ 400 માંથી આટલું બાદ કર નાખું તો 12 નું મળી જાય એટલે 400 અહીંયા આપણે શું છે n of u 400 શું છે આપણી પાસે n of u એટલે કે સાર્વત્રિક ગણના એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર છે ચલો તો આપણે પહેલા યોગગણ શોધી લઈએ આપણે શું શોધશું a અને o નો યોગગણ શોધી લઈએ બધી સંખ્યા શોધી લઈએ પછી ને 400 માંથી બાદ કરું તો મળી જાય બરાબર ચલો યોગગણ શોધવું તો સૂત્ર છે ને આપણી પાસે n of a યોગ o એટલે સૂત્ર શું છે n of a plus n of o minus n of a છેદ o બરાબર ચલો જોઈએ n of a યોગ તો શોધવાનું છે એટલે એમ જ રાખીએ n of a શું આપેલું છે 100 n of o શું આપેલું છે 150 n of a છેદ o શું આપેલું છે 75 જેને આપણે બાદ કરીશું બરાબર 100 અને 150 કેટલા થશે 250 માઇનસ 75 તો 250 માંથી 75 જશે બરાબર તો કેટલા વધશે 175 વિદ્યાર્થી બરાબર તો આ 175 વિદ્યાર્થી કેવા હશે તો કે જે ઓરેન્જ અને એપલ એટલે કે સફરજન અને નારંગી
નો પણ રસ પીતા હોય એવા 175 વિદ્યાર્થીઓને મળ્યા. પણ હવે આ આંકડો 175 નો મળ્યો છે તો અમુક વિદ્યાર્થી એવા હશે કે જે એક પણ રસ નહીં પીતા હોય. જ્યાં વર્તુળની બહારના ઘટકો કયાના ઘટકો થશે? બહારના ઘટકો. વર્તુળની અંદરનું હોય એની અંદરનું હોય સફરજન પીતા હશે, ઓની અંદરનું હોય એ નારંગી પીતા હશે, બરાબર. પણ આ જે બહારના ઘટકો છે એ એક પણ રસ નહીં પીતા હોય. આપણે એની સંખ્યા શોધવાની છે. તો આ મને ટોટલ કેટલું મળ્યું? 175. તો આપણે 400 માંથી 175 હું બાદ કરી નાખું તો 12 ના જે ઘટકો મળી જાય, 12 ના જે વિદ્યાર્થી મળી જાય જે એક પણ રસ નથી લીધા, બરાબર છે. તો આપણે હવે શું મેળવશું? તો કે એક પણ રસ ના પીધા હોય એવું. એટલે આપણે એની સંખ્યા લખશું કે સફરજન અને નારંગી એક પણ રસ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા, તેવા વિદ્યાર્થીની સંખ્યા, એની સંખ્યા બરાબર શું આવશે? 400 જે ટોટલ આંકો છે એમાંથી આપણે બંને પીતા હોય બરાબર એને બાદ કરી નાખીએ એટલે કેટલા મળશે? આપણે 325, સોરી 225 મળશે. કેટલા મળશે વિદ્યાર્થીઓ? કે શું થશે કે એક રસ નથી, બરાબર છે, કે જે સફરજનનો પણ રસ નથી અને નારંગીનો પણ રસ નથી, તેવા વિદ્યાર્થીઓનો આંકડો કેટલો મળ્યો? સંખ્યા કેટલી મળી આપણે? 225. તો આવા જે વ્યવહારિક જીવનમાં જે ઉપયોગી કૂટ પ્રશ્ન છે એ તમે યોગગણ અને છેદગણની મદદથી જે આપણે સૂત્ર મેળવ્યા છે એનો ઉપયોગ કરી અને કરી શકો છો. થોડાક દાખલાઓ હોમવર્કમાં છે. જુઓ આપણે જે વ્યવહારિક દાખલાઓ આપણે જે એક્ઝામ્પલ જોયા, બરાબર, ટેક્સ્ટબુકમાં આવેલા આપણે ઉદાહરણ જોયા, સેમ એવા જ દાખલાઓ. સ્વાધ્યાય 1.6 ના દાખલા નંબર 1-5, બરાબર. પહેલાં તમે ગણ ધારી લેજો, પછી એમાં જે પણ શબ્દ સ્વરૂપ એવા છે એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવી લેજો. યોગગણ છે ત્યાં જે પણ આપેલું હોય પછી એમાં ફેરવી અને આપણી પાસે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં મૂકશો એટલે જવાબ તમારે 1-5 દાખલાઓના આવી જશે, બરાબર. તો આ હોમવર્કમાં કરવાનું છે. કંઈ પણ ક્વેરી હોય તો